નમસ્કાર, હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં હાલમાં જે જાહેરાત પડી છે કે જેમાં રેલવે, જીએસએસબી તેમજ ઘણી બધી એરિયામાં જાહેરાત પડી છે, તો તેમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા હોય અને થોડા જ દિવસો બાકી હોય તેવી જાહેરાત આપણે આજે જોઈશું કે જે આપણા થોડાક મિત્રો હોય કે તેમના ફોર્મ ભરાવાના બાકી હોય તેઓ આ વિડીયો જોઈ લે તો તેઓ પણ ના રહી જાય. તો ચલો જલ્દીથી જોઈ લઈએ. સૌ પ્રથમ છે RRB રેલવે રિક્રુટમેન્ટ સેલ, જેમાં જગ્યાનું નામ જોઈએ તો હેલ્પર છે અને લાયકાત 10 પાસ હોવી જોઈએ. જગ્યા ખૂબ સારી એવી છે, 1,03,769. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/4 અને તે ફક્ત ગુજરાત માટે એટલે કે વેસ્ટર્ન રેલવે મુંબઈ માટે છે. ત્યારબાદ RRB 12 પાસ માટે ક્લાર્કની જગ્યા, તેમાં 10,628 ફોર્મ ભરાવાના છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/3/2019 છે અને તે પર RRB અમદાવાદ માટે. આ વિડીયો જે મિત્રોએ ફોર્મ ભરી નાખ્યો છે તેઓ માટે યુઝફુલ નહીં થાય, પરંતુ આપણા ઘણા બધા મિત્રો હશે કે જેઓને હજી ફોર્મ ભરવાના કોઈક એક્ઝામમાં બાકી હશે તો તેઓ માટે આ યુઝફુલ થશે. ત્યારબાદ RRBની સ્ટાફ નર્સ તેમજ ફાર્માસિસ્ટ માટે, તેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો નર્સિંગ, ફાર્મસી, ડિપ્લોમા અને ડિગ્રી, અને જગ્યા જોઈએ તો 1937. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2/4 છે. ત્યારબાદ RRBમાં જ ગ્રેજ્યુએટ લેવલ ઉપર સ્ટેશન માસ્ટર, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ્સ ગાર્ડ, સિનિયર ક્લાર્ક તેમજ કોમર્શિયલ એપ્રેન્ટિસ, જગ્યા 24,649 છે, તે પણ RRB અમદાવાદમાં. ત્યારબાદ SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, તેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લાર્કની પોસ્ટ છે. તેના માટે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને જગ્યાની વાત કરીએ તો ભારત સરકારની કચેરીઓમાં જરૂરિયાત મુજબ જગ્યાઓ રહેશે અને તેની ફોર્મ ભરાવવાની છેલ્લી તારીખ 5/4 છે. ત્યારબાદ FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તેમાં એન્જિનિયરિંગ તેમજ કોઈપણ ગ્રેજ્યુએટ બંને માટે જાહેરાત છે. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલો હોવો જોઈએ અને સિવિલ, ઇલેક્ટ્રિક તેમજ મિકેનિકલ આ ત્રણમાંથી કોઈ પણ ચાલે. અને ગ્રેજ્યુએટની વાત કરીએ તો તેઓ માટે જગ્યામાં આસિસ્ટન્ટની જગ્યા છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે. જગ્યા જોઈએ તો 3812 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/3 છે. ત્યારબાદ કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESIC, તેમાં ક્લાર્કની પોસ્ટ છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે. જગ્યા તેમાં ઓછી છે, 143 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવતી 15 છે. વેબસાઇટ તમે આમાં જે લખી છે www.esic.nic.in રિક્રુટમેન્ટ, આમાં જઈ તમે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ NYKS એટલે કે નહેરુ વિકાસ કેન્દ્ર સંગઠન, તેમાં ડિસ્ટ્રિક્ટ યુથ કોઓર્ડિનેટર અને ક્લાર્ક આ બે પોસ્ટનું નામ છે, તેના માટેની રિક્રુટમેન્ટ છે. તેમાં કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાલશે. શા માટે તો ડિસ્ટ્રિક્ટ યુથ કોઓર્ડિનેટર માટે અને ક્લાર્ક માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે. જગ્યા જોઈએ તો 225 છે અને 31 તારીખ સુધી હજી ફોર્મ ભરાઈ શકાશે. ત્યારબાદ GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, તેમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, તેમાં ITI ડિપ્લોમા તેમજ ડિગ્રીવાળા ફોર્મ ભરી શકશે. જગ્યા જોઈએ તો 2361 અને ફોર્મ ભરાવવાની છેલ્લી તારીખ આવતી 11/4 છે અને વેબસાઇટ ઓજસમાંથી જ ફોર્મ ભરી શકાશે. હા, મારે તમને એક બીજી વાત કહેવાની કે હાલમાં જે ઇન્સ્ટ્રક્ટરના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં ઘણા બધા લોકોને આઈ થિંક પ્રોબ્લેમ થતી હશે, તો ફોર્મ કેવી રીતે ભરવું તે માટે વિડીયો બનાવો છે. અગર જો બનાવવાનું આપને યુઝફુલ લાગતો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો આપને તે માટે વિડીયો બનાવીશું. ઓકે, તો થેન્ક યુ.